પણ આલેખની રીતના સમ્સ હજુ સુધી ક્યારે નથી પૂછાયા તો ઇમ્પોર્ટન્ટ નથી હા પણ જે આપણે ત્રણ શરતવાળા સમ શીખ્યા જેમ કે છેદતી રેખાની શરત પછી સંપાતી રેખાની શરત અને સમાંતર રેખાની શરત એ શરતવાળા દાખલા મોસ્ટ આઈએમપી છે હો તો એ વિડીયો ખાસ જોઈ લેજો એ સમ્સ ગણી લેજો નોટબુકમાં જેથી માર્ક્સ પૂરા મળે અને હવે મોસ્ટ આઈએમપી સમ્સ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના પણ તમે જોઈ શકો છો થમનેલમાં કે આ વિડીયોમાં તમારા માટે એક ચેલેન્જ છે જોઈએ કેટલામાં હિંમત છે આ ચેલેન્જ સ્વીકારવાની તો જે બહાદુર વિદ્યાર્થીઓ હશે એ લોકો આ ચેલેન્જ એક્સેપ્ટ કરશે અને જે નબળા હશે જે ઢીલા પોચા હશે જેમાં હિંમત નહીં હોય એ તો એમ જ વિચારશે કે સર તો ક્યાં કરે આપણે એનાથી શું ઓકે આપણે શીખશું યાદ રહેશે તો ઠીક છે નહીતર કઈ નહીં પણ જેને એ વન ગ્રેડ લેવું છે જબરદસ્ત રિઝલ્ટ લેવું છે પોતાની કેપેસિટીમાં વધારો કરવો છે સાઈઠ માર્ક આવતા હતા અને હવે એસી સુધી પહોંચવું છે એ દરેક સિન્સિયર સ્ટુડન્ટ્સ એક્સ્ટ્રા સમ્સ ગણશે બરોબર જે મેં લાસ્ટમાં આપ્યા છે આ વિડીયોના પણ એનાથી પહેલાં બધા સમ્સ સારી રીતે ધ્યાનથી શીખો જેથી આવડી જાય અને પછી એક્સ્ટ્રા સમ્સ પણ થઈ જશે કમેન્ટ મને જરૂર કરજો કે કેટલા જણાએ ચેલેન્જ એક્સેપ્ટ કરી કેટલા સમ્સ તમારાથી થયા કેટલા ન થયા એ પણ જણાવજો જેથી કરીને મને પણ આઈડિયા આવે કે શું ભૂલ થાય છે તમારી તો હવે સ્ટાર્ટ કરીએ વિડિયો ઘણી વાતો થઈ ઓકે લેટ્સ સમ નંબર નીચેના દ્વિચલ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવો આદેશની રીતને ઇંગ્લિશમાં સબસ્ટિટ્યુશન મેથડ કહેવાય એકદમ ઈઝી મેથડ છે બધાને આવડી જશે બે સમમાં ધ્યાન આપવું પડશે ઓકે પેલો સમ તો બહુ ઇઝી છે આપણે આ બીજા સમીકરણ ને પસંદ કરીએ અને એમાંથી એક્સ ને આપણે કરતા બનાવી વાયને પણ બનાવી શકીએ છીએ પણ એક નક્કી કરી લો કે આપણે બધા સમ ને કરતા બનાવશું બરોબર તો સેકન્ડ આપણે સિલેક્ટ કરીએ છીએ અને x ને કરતા બનાવીએ છીએ કરતા એટલે એકલો કરીએ છીએ એની સાથે વાય છે એને પાછળ મોકલી દેવાનું છે બરોબર તો માઇનસ વાય પાછળ જતો રહેશે એટલે કેવો થઈ જશે પ્લસ વાય તો આ એક્સ કરતા બની ગયો ઓકે એકલો થઈ ગયો આને નામ આપી દો સમીકરણ ત્રણ બહુ સિમ્પલ બસ હવે આ જે એક્સની કિંમત આપણને મળી ફોર પ્લસ વાય એ આપણે સમીકરણ એક માં મૂકશું બે માં ના મૂકી શકી કારણ કે બે માંથી તો આપણે આ એક્સ ને કરતા બનાવ્યો ને ધેટ્સ વાય વી હેવ ટુ પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન વન ઓકે એક્સ ની કિંમત સમીકરણ એક માં મૂકતા બહુ ઇઝી સમ છે બે સમમાં ધ્યાન આપવું પડશે એટલે આખો સ્વાધ્યાય તમારાથી થઈ જશે આ સમીકરણ એક ફરીથી લખ્યું હવે એક્સની જગ્યાએ આ કિંમત મૂકી દો ફોર પ્લસ વાય બાકી આ વાય જેમ છે એમ ચૌદ પણ જેમ છે એમ હવે જુઓ વાય વાળા પદને ડાબી સાઈડ રહેવા દેવ વાય વગરના અચળ પદને પાછળ બરાબરની પાછળ ભેગા કરો તો વાય એઝ ઇટ ઇઝ જેમ છે એમ રાખ્યા આપણે પ્લસ ચાર પાછળ જતો રહ્યો એટલે માઇનસ ચાર ચલો વાય પ્લસ વાય ટુ વાય ચૌદ માઇનસ ચાર એટલે દસ એકલો કરો કરતા બનાવો બે જશે બે ગુ દસ એટલે શોધશું બહુ ઈઝી છે આ વાયની કિંમત જે મળી છે તેને આપણે સમીકરણ ત્રણ મૂકી વાય ની કિંમત સમીકરણ મૂકતા સમીકરણ ત્રણ લખો એક્સ પ્લસ એક્સ બરાબર ચાર પ્લસ વાય વાયની જગ્યાએ પાંચ મૂકી દો આ વાયની કિંમત એટલે એક્સ બરાબર નવ બસ દાખલો પૂરો કેટલું ઈઝી હતું ફરીથી એક વખત એક્સપ્લેન કરી દઉં આપણી પાસે બે સમીકરણ છે આપણે કોઈ એક સમીકરણને સિલેક્ટ કરશું આપણે બીજા સમીકરણને સિલેક્ટ કર્યો એમાંથી ને એકલો કરવાનું એટલે કે વાય ને પાછળ મોકલી દો માસ વાય પાછળ તમને આવડે જ છે સ્ટાર્ટિંગ ખાલી માત્ર વ્યવસ્થિત થવી જોઈએ ઓકે હજુ એક સમ કરીએ નેક્સ્ટ સમ એટલે એકદમ પરફેક્ટ મગજમાં બેસી જશે એસ માઇનસ ટી બરાબર ત્રણ આ સમીકરણ એક અને એસ છેદમાં ત્રણ પ્લસ ટી છેદમાં બે બરાબર છ આ સમીકરણ બે પેલો સમીકરણ તમે જુઓ છો એકદમ નોર્મલ છે કોઈ પ્રોબ્લેમ નથી પણ બીજા સમીકરણમાં અપૂર્ણાંકનું સ્વરૂપ છે અને છેદ સ્વરૂપમાં છે તો હવે શું કરીએ અહીં તો અટકી ગયા આપણે અને ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય છે કે આવી રીતે જો હોય તો શું કરવું તો કંઈ નથી કરવાનું આ છેદ આપણને દૂર કરવાના છે ત્રણ અને બે છેદમાં જે સંખ્યા હોય એનો સૌથી પહેલા લસા શોધવાનું આવી રીતે આપણે લસા શોધશું જે ઓલરેડી તમને આવડે છે પેલા બે વડે ભાગ ચલાવી બે કા બે ત્યારબાદ ત્રણ વડે નીચે બધામાં એક આવી જાય એટલે આગળ જે આવ્યા એમનો ગુણાકાર કરી લેવાનો બે તેરી છ તો થયું હવે આ સેકન્ડ ઇક્વેશન જે છે એમાંથી આપણે છેદ દૂર કરવા માટે બધા વડે ગુણશું તો જુઓ એસ છેદમાં ત્રણ ને પણ છ થી ગુણીએ ટી છેદમાં બે ને પણ છ વડે ગુણીએ અને છ ને પણ છ વડે ગુણીએ ઓકે હવે એનાથી શું થશે આ ત્રણ ધૂ છ કટ થયા આ બે તેરી છ કટ થયા એટલે આ ટુ એસ પ્લસ થ્રી અને છત્રીસ સમીકરણને નામ આપી દઈએ ત્રણ તો આ બીજા સમીકરણમાંથી આપણને એક નવો સમીકરણ મળ્યો સમીકરણ ત્રણ હવે આપણા માટે સમીકરણ એક અને સમીકરણ ત્રણ ઇમ્પોર્ટન્ટ આ બીજાને હવે ભૂલી જાઓ એનું પૂરું થઈ ગયું કામ બરોબર હવે બે સમીકરણ આપણી પાસે છે ફર્સ્ટ અને થર્ડ બંને માંથી કોઈ એક સમીકરણને સિલેક્ટ કરો તો તમને જે મજા આવે એને તમે પસંદ કરી લો પેલા સમીકરણમાં બધી સંખ્યાઓ નાની છે તો આપણે એને સિલેક્ટ કરીએ અને એમાંથી એસ અથવા ટી બંને માંથી કોઈ એકને કરતા બનાવી એસને જ કરતા બનાવી બરોબર ઈઝી પડશે તો ફર્સ્ટ ઇક્વેશનને આપણે સિલેક્ટ કરીએ છીએ અને એસ ને કરતા બનાવીએ એટલે ટી ને પાછળ મોકલવું પડશે માઇનસ ટી પાછળ જશે એટલે થશે અને નામ આપી દો સમીકરણ ચાર બરોબર હવે આ એસ ની કિંમત ક્યાં મૂકશો સમીકરણ ત્રણ માં બરોબર ત્રણ જ એક બચ્યો છે આ સેકન્ડ તો હવે છે નહી ફર્સ્ટ માંથી તો એસ ને કરતા બનાવે એટલે ત્રીજામાં જ મૂકવું પડશે એસ ની કિંમત સમીકરણ સમીકરણ લખીએ બે ના બે એમ જ રાખો એસ ની જગ્યાએ કૌશમાં થ્રી પ્લસ ટી લખો બાકી એઝ ઇટ ઇઝ રહેવા દો કોઈ ચેન્જ નથી કરવાનું અહીં બ્રેકેટ ઓપન કરી નાખો બે ત્રણ ને પણ ગુણશે બે ટી ને પણ ગુણશે બે તેરી છ અને બે ગુણ્યા ટી બે ટી બરોબર બે ટી થાય ને પ્લસ વાળા પદ બરાબર અને ટી વગરના પદ પાછળ તો ટી વાળા પદ તો આગળ જ છે બે ટી અને ત્રણ ટી આ માત્ર છ ને ઉપાડીને પાછળ લઈ જાવ તો કેવો થઈ જશે માઇનસ થઈ જશે પાંચ ટી

ની જગ્યાએ શું મૂકી દો છ મૂકી દો એટલે એસ બરાબર નવ સમુ આ બીજા સમીકરણમાં અપૂર્ણાંક હતા એને જોઈને બધા ડરી જાય અને મૂકી દે છે વીક સ્ટુડન્ટ્સ પણ જરાક જો મહેનત કરે ધ્યાન આપે છેદ દૂર કરવાની પ્રેક્ટિસ કરી લે તો તમે જોઈ શકો છો આ સમમાં કોઈ પણ સ્ટુડન્ટને કોઈ પ્રોબ્લેમ ન થાય થોડી હિંમત કરીને આગળ વધવાનું છે ડરવાનું નથી કોઈ પણ એક સમીકરણ સિલેક્ટ કરી લો પેલો સમીકરણ બરોબર થ્રી એક્સ માઇનસ વાય બરાબર ત્રણ એક્સ ને કરતા બનાવીએ આપણે

નામ આપો સમીકરણ ત્રણ હવે આ એક્સ ની કિંમત ક્યાં મૂકો સમીકરણ બે માં મૂકો ઓકે ચલો સમીકરણ બે લખીએ આપણે એક્સ ની જગ્યાએ ત્રણ પ્લસ વાય છેદ માં ત્રણ માઇનસ ત્રણ વાય બરાબર નવ આ જુઓ ત્રણ તેરી નવ કટ થઈ ગયા હવે આ ત્રણ આખા કૌશ ને ગુણશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ગુણ્યા વાય એટલે શું નવ બરાબર નવ હવે અહીં કોઈ ચલ જ નથી બચતો નથી એક્સ બચતો કે નથી વાય બચતો તો શોધશું શું જો અહીં આપણને કોઈ ચલ ની કિંમત નથી મળી જનરલી અહીં શું થાય છે આ સમમાં આપણને જુઓ ટી ની કિંમત મળી અને એના આધારે આપણે ની કિંમત મેળવી બરોબર ફર્સ્ટ સમમાં પણ એવી જ રીતે પેલા ની કિંમત મળી અને એના આધારે આપણે કિંમત શોધી પણ અહીં કોઈ ચલ જ નથી મળતો તો સમ અહીં જ કમ્પ્લીટ થઈ જશે આ એવો સમ છે કે જેનો ઉકેલ શક્ય નથી બરોબર આ સમનો ઉકેલ શક્ય નથી કારણ કે તમે ધ્યાન કરશો તો અહીં સમાંતર રેખાની શરત બને છે પણ હવે કરી લઈએ આપણે કે નહીં આ તમને હોશિયાર વિદ્યાર્થીઓને કદાચ તરત યાદ આવશે કે આ સમાંતર રેખાની શરત થતી હોય ને તો જ ઉકેલ ન મળે અને ચેક પણ કરી શકીએ જુઓ એ વન છેદમાં એ ત્રણ નવ એટલે એક છેદ માં ત્રણ છેદ માં બી ટુ માઇનસ એક છેદમાં ત્રણ અને સી વન છેદમાં ટુ આ બંને બરાબર ની અંદર લઈ લઈએ તો માઇનસ થઈ જાય ને જનરલી અંદર લખવાના હોય આવી રીતે જયારે પાલન કરીએ ને ત્યારે તો જુઓ એ વન છેદમાં માં એ ટુ બી વન છેદમાં માં બી ટુ અને સી વન છેદમાં સી ટુ ત્રણે સરખા છે અને આ શરત રેખાઓ માટેની છે છે અને રેખા તમને ખબર આવી હોય એટલે એમને આ બંને રેખા એકબીજાને છેદે નહીં છેદે નહીં તો ઉકેલ પણ ન મળે ઓકે તો અહીંયા વેરીફાય પણ થઈ ગયું ઉકેલ નથી મળતા ખબર પડે છે ને શું કેવા માંગુ શું સમજાવવા માંગુ છું તમને આ આપણે એમ જ શીખ્યા છીએ થોડું ડિટેલમાં શીખ્યા જેથી બધું કન્ફર્મ કરી શકીએ આપણે આખા ચેપ્ટરમાં જે ભણ્યા છે એ પ્રોપર ભણ્યા છે કે નહીં એ ચેક કરીએ છીએ બાકી તમારે સમ આટલું જ કરવાનું હતું અને ઉકેલ નથી મળતા અહીં લખી નાખીએ આપેલ સમીકરણના સમીકરણ યુગ્મના ઉકેલ શક્ય નથી બસ આટલું તમારે ફાઈનલ આન્સર તરીકે લખવાનું ક્લિયર આગળ વધીએ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સમ સમ નંબર 4 0.2x 0.3y 1.3 ઇક્વેશન 1 એન્ડ 0.4x 0.5y 2.3 ઇક્વેશન 2 સર આમાં તો પોઈન્ટ છે કેમ કરશું અમે કઈ વાંધો નહીં પોઈન્ટ છે તો શું થઈ ગયું કરશું સમ આપણે થોડી ડરીએ છીએ આપણે પોઈન્ટ દૂર કરશું સૌથી પહેલા કેવી રીતે કરશું પોઇન્ટ દૂર કરતા તમને ઓલરેડી આવડે છે પેલો સમીકરણ ફરીથી લખીએ પોઇન્ટ દૂર કેમ કરાય એક સ્થાન પછી પોઇન્ટ છે તો નીચે દસ મૂકાય અહીં પણ દસ મૂકો અને અહીં પણ દસ મૂકો દૂર થઈ ગયા પોઈન્ટ પોઇન્ટ તો દૂર થઈ ગયા પણ આ છેદ આવી ગયા હવે તો છેદ દૂર કરી નાખી હમણાં જ તો કર્યા બીજા સમમાં છેદમાં જે સંખ્યા હોય એને લસા લઈ લો અને એના વડે બધાને ગુણી દો છેદમાં દસ જ તો છે પ્લસ આ દસ વડે ગુણતા લખો તો લખો તો દસ વડે ગુણી નાખો પ્રથમ પદ ને આ ત્રણ છેદ માં દસ વાય ગુણ્યા એને પણ દસ વડે અને તેર છેદ માં દસ ને પણ દસ વડે આ જુઓ દસ દસ બધાના કેન્સલ આ શું આ મળ્યો સમીકરણ ત્રણ બરોબર એવી જ રીતે સમીકરણ બે નું સાદુ રૂપ આપી સમીકરણ ચાર મેળવશું થશે ને તમારાથી વિડીયો પોઝ કરીને ટ્રાય કરો તો જાઉં અને થઈ જાય તો કહેજો સર ચોથો સમ તમારાથી પહેલા કરી લીધો હો અમે એવી કમેન્ટ કરજો ચલો સૌથી પહેલા પોઈન્ટ દૂર કરીએ પોઈન્ટ દૂર કરવાથી છેદ આવી ગયું અપૂર્ણા છેદમાં દસ છે અહી ભૂલાઈ ગયા દસ વડે ગુણતા આ દસ દસ કટ અહીં પણ કટ અહીં પણ કટ તો નવો સમીકરણ શું મળ્યો નામ આપીએ સમીકરણ હવે આ પહેલા અને બીજા ભૂલી હવે આપણા માટે આ ત્રીજો અને ચોથો સમીકરણ જ મેઇન છે ઓકે અને એના આધારે જ આપણે આગળ વિચારશું ચલો સૌથી પહેલા શું કરશું કોઈ પણ એક સમીકરણને સિલેક્ટ કરી તમારી મરજી આ પેલા સમીકરણ ને લઈ લઈએ ત્રીજા સમીકરણ અને એમાંથી એક્સ ને એકલો કરશું આપણે કરતા બનાવશું બરોબર કેમ બનાવશું વાય વાળા પદને પાછળ મોકલીને ટુ એક્સ બરાબર તેર માઇનસ ત્રણ વાય હવે તમને ખબર છે કે એક્સ એકલો જોઈએ એની સાથે કોઈ નંબર પણ ન ચાલે તો આ ને પણ દૂર કરવું પડશે ભેજે છેદ છેદમાં સમીકરણ ચારમાં કારણ કે સમીકરણ ત્રણ પરથી તો આપણે x ની કિંમત મેળવી તો હવે ચાર માં જ મૂકવું પડશે આપણે એક્સ ની કિંમત સમીકરણ ચાર માં ચાલો સમીકરણ ચાર લખીએ ફોર એક્સ પ્લસ ફાઈવ વાય ઇક્વલ ટુ ટ્વેન્ટી થ્રી ના ચાર x ની જગ્યાએ તેર માઇનસ ત્રણ વાય છેદ બે પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ આ કટ થાય છે તો કરી નાખવાના કટ થઈ જાય તો બહુ ઇઝી થઈ જશે કામ હવે આ બે આખા કંશને ગુણશે બે ગુણ્યા તેર તેર દુ છવ્વીસ અને બે ગુણ્યા ત્રણ બે તેરી છ બરાબર ત્રેવીસ વાય વાળા પદ બરાબર ની આગળ માઇનસ છ માંથી પાંચ જાય તો એક નિશાની મોટાની એક ન લખો તો ચાલે માઇનસ વાય ત્રેવીસ માંથી છવીસ જાય તો માઇનસ ત્રણ બંને સાઈડ થી નિશાની દૂર કરો એટલે વાય બરાબર હવે વાય ની કિંમત આપણે સમીકરણ પાંચમાં મૂકશું એટલે આપણને ની કિંમત મળી જશે બરોબર વાયની કિંમત સમીકરણ

બસ જુઓ છો બોર્ડ આખો ભરાઈ ગયો પણ એકચ્યુઅલી સમ જરા પણ હાર્ડ નથી બહુ ઇઝી છે માત્ર અહીં સાદુ રૂપ આપવાનું હતું બાકી સમ માં કઈ જ નથી કોઈ પણ સ્ટુડન્ટ કરી લે મને તો લાગે છે બધા જ કરી શકે છે તમને મૂકીને કરી શકો છો ને તમે ખરાબ લાગશે હો આપણું આ બધા સમ નહીં થાય તો એવું નહીં કરતા ચલો નેક્સ્ટ સમ વર્ગમૂળમાં બે એક છે કોઈ ચિંતા નથી કરવાની કોન્ફિડન્સ થી સમ કરશું અને ઝડપથી પૂરો કરશું ક્યાંય ભૂલ કર્યા વગર સૌથી પહેલા એક સમીકરણ ને સિલેક્ટ કરો હું હું તો બીજાને કરું કારણ કે એમાં માઇનસ ની નિશાની છે અને માઇનસ આઠ વાય પાછળ જશે એટલે પ્લસ થઈ જશે તો માઇનસની નિશાની જ નીકળી જશે માઇનસ હોય ને ત્યાં ડર લાગે કે કદાચ ભૂલ તો તો દૂર કરી નાખે બરોબર તો સમીકરણ બે ને આપણે સિલેક્ટ કર્યા માઇનસ વર્ગમૂળમાં આઠ વાય ને પાછળ મોકલ્યા એટલે પ્લસ થઈ ગયા એક્સ એકલો જોઈએ તમને ખ્યાલ છે તો વર્ગમૂળમાં ત્રણ છેદ માં જતા રહેશે આ સમીકરણ ત્રણ

પ્લસ વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર જીરો હવે જુઓ અહીં કઈ કટ નથી થતું કઈ વાંધો નહીં છેદ છે ને છે બધા જ પદ ને વર્ગમૂળ માં ત્રણ વડે ગુણ શું બરોબર એમાં શું મોટી વાત છે ઝીરો ને પણ ગુણી ગુણી નાખીએ ચાલો હવે આ વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ કેન્સલ વર્ગમૂળમાં બે ગુણે વર્ગમૂળમાં આઠ વર્ગમૂળમાં સોળ વર્ગમૂળમાં ત્રણ ગુણે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં નવ અને જીરો ગુણે વર્ગમૂળમાં ત્રણ જીરો સોળ નો વર્ગમૂળ શું થાય ચાર વાય નો વર્ગમૂળ શું થાય ત્રણ વાય ચાર વાય ને ત્રણ વાય સાત ને કરો એકલો y y y વર્ગમૂળમાં આઠ છેદ માં વર્ગમૂળમાં ત્રણ વાય વાયની જગ્યાએ શું મૂકી દો ઝીરો મૂકી દો અને જીરો તમને ખબર છે જેને પણ ગુણે એને શું બનાવી દે ઝીરો બનાવી દે એટલે x બરાબર દાખલો પૂરો શું હતું માં ઈઝીલી થઈ ગયું તો જે હિંમત થી જેમણે કામ કર્યું હશે ડર્યા વગર એમણે બધાએ ગણી લીધો હશે અને જે ડરી ડરીને કરતા હશે એમને પ્રોબ્લેમ થઈ હશે અને પાછળથી અફસોસ થશે કે યાર આમે ખોટો જોયો હો ટ્રાય કરી હોત ને તો મારાથી થઈ ગયો હોત તો પાછળથી અફસોસ ન થાય એના કરતા પહેલા જ થોડું હિંમત બતાવી અને જાતે ટ્રાય કરો ચલો લાસ્ટ સમ અને પછી તમારા માટે ચેલેન્જ ઓકે ચલો અહીં પણ અપૂર્ણાંક છે સૌથી પહેલા છેદ દૂર કરવા પડશે બે સમીકરણ આપેલા છે ત્રણ એક સાઈડમાં બે માઇનસ પાંચ વાય છેદમાં ત્રણ બરાબર માઇનસ બે અને સમીકરણ આપણે લખશું કેવી રીતે આ બે અને ત્રણ છેદમાં જે છે એમનો લસા શોધી અને લસા વડે ગુણશું બે અને લસા હમણાં થોડી પહેલા જ આપણે શોધ્યો હતો શું હતો છ બરોબર તો બધા પદને છ વડે બે તેરી 6 ત્રણ દુ છ આ ત્રણ નવ એક્સ પાંચ દુ દસ વાય અને બે છક માઈનસ બાર આ સમીકરણ ત્રણ તેવી જ રીતે બીજો સમીકરણ લખીએ અને ત્રણ બે અને છ આ શોધી ત્રણ અને બે નો તો ખ્યાલ હતી કે છ નીકળે છે પણ અહીં ત્રણ બે ને છ બધા ત્રણે સાથે કઈ વાંધો નહીં પ્લસ આ છ જ થશે ઓકે છ વડે ગુણી નાખો આ છ છ કેન્સલ બે તેરી છ અને ત્રણ ધુ છ એટલે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ થર્ટીન

x વાળા પદને એકલો કરશું એટલે y ને પાછળ મોકલવો પડશે x એકલો જોઈએ તો બે ક્યાં જશે છેદમાં આને નામ આપો સમીકરણ 5 હવે x ની કિંમત ક્યાં મૂકશું સમીકરણ 3 માં x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 લખીએ આ કટ નથી થતા જુઓ કઈ વાંધો નહીં હવે આ છેદ માં બે છે એને દૂર કરવા છે બધા પદ ને બે વડે ગુણી નાખી બરોબર પ્રથમ પદ ને બે વડે આ દસ વાય ને પણ બે વડે અને માઇનસ બાર ને પણ બે વડે આ બે બે કટ નવ આખા અંશ ને ગુણસે નવ ગુણ્યા તેર તેર નવા એકસો ને સત્તર અને નવ ગુણ્યા ત્રણ નવ તેરી સત્યાવીસ વાય દસ દુ વીસ વાય અને બાર દુ માઇનસ ચોવીસ વાય વાળા પદ આગળ જ રાખશું વાય વગરના પદ ને પાછળ મોકલી દઈએ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 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 પ્લસ માઈનસ બંને એકસો એકતાળીસ છેદ માં સડતાળીસ તેરી એકસો ને એકતાળીસ એટલે વાય બરાબર ત્રણ મળ્યા વાયની કિંમત સમીકરણ પાંચમાં મૂકી દઈ વાયની કિંમત સમીકરણ પાંચમાં મૂકતા ચલો સમીકરણ પાંચ ફરીથી લખીએ જગ્યાએ ત્રણ તેરી નવ 13 9 બે તેર માઇનસ એટલે ચાર 2 અને બે 2 ચાર એટલે એક્સ બરાબર બે કેવો લાગ્યો દાખલો પૂરો થઈ ગયો જોરદાર હતો ને દાખલો ત્રણ માર્કમાં પૂછાય આ સમ એક્ઝામ અને પૂછાશે ખરેખર કહું છું બધાને પૂછાશે આ સમ અને બધાને આવડવું જોઈએ સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લો હું સાઈડમાં ઊભો છું અને ત્યારબાદ હું તમને આપું છું એક ચેલેન્જ એક્સરસાઇઝ જેમાં તમારે છ સમસ કરવાના છે બહુ સરસ દાખલા છે પ્રેક્ટિસ સારામાં સારી થઈ જશે જો આ સમ ટ્રાય કરશો તો આનું પણ સ્ક્રીનશોટ લઈ શકો છો અને કમેન્ટમાં જણાવવાનું છે કે આ વિડિયો કેવો લાગ્યો ગમે હોય તો શેર જરૂર કરજો અને કેટલા સ્ટુડન્ટસે આ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને સમ જાતે સોલ્વ કર્યા તમારે કહેવાનું છે આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોના વિડીયોમાં બાકીના સમ સાથે ત્યાં સુધી મહેનત કરતા રહ્યો શીખતા રહ્યો ઓલ ધ બેસ્ટ